ફરી એક વખત ખેડૂતો બરબાદ થયા છે. જી હા દોસ્તો, આજે ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ થાપ્યો છે, પરંતુ ઉના તાલુકાના ગ્રામ્ય પંથકોમાં જે વરસાદ પડ્યો છે તે લગભગ 2-2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે ખેડૂતોનો મગફળીનો પાક છે તેમાં ભારે નુકસાન થયું છે. આ સિવાય સોયાબીન, કપાસ સહિતના જે પાકો છે તેમાં જોરદાર નુકસાન થતા આ વિસ્તારના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગત વર્ષ પણ તાઉતે વાવાઝોડામાં આ વિસ્તારો બરબાદ થયા હતા અને ફરી આ વખતે સતત વરસાદ પડ્યો હતો અને તેમાંથી બચેલો પાક આખરે ફરી એક વખત ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે અને આ ખેડૂતોની દિવાળી જાણે હોળી સમાન બની છે. દોસ્તો, ખેતી અને ગીરના આસપાસના તમામ હલચલ અને ન્યૂઝ જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ દિલીપ મોરી જર્નાલિસ્ટને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.